સુરતના ઓલપાડ તાલુકાના સરકારી કર્મચારીઓ દ્વારા સતત ત્રીજા દિવસે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે કર્મચારી દ્વારા કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બીઆરસી ભવન ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે. અમારી માંગણી એક હતી અને કે જૂની પેન્શન યોજના મળવી જોઈએ. સરકારે અમારી માંગણી સ્વીકારી, પાંચ મંત્રીશ્રીઓની કમિટીએ પણ અમારી માંગણી સ્વીકારી અને આપવાની વાત કરી, છતાં પણ આજ સુધી એનો અમલ કરવામાં આવ્યો નથી. જેથી સરકારશ્રીને યાદ કરાવવા માટે કે 2005 પહેલાંની જૂની પેન્શન યોજના લાભ અમને આપે, ફિક્સ પગાર યોજના નાબૂદ કરે, આ રીતે જે સરકારે વાદા કર્યા હતા અમને એ માંગણીઓ અમારે સંતોષે એ હેતુસર અમે કર્મચારી મહામંડળ નિર્જા હેઠળ આ કાર્યક્રમ આખો હતો. હજારો લાખો શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો સરકારશ્રી સમક્ષ પોતાની જે માંગણીઓ પડતર છે એ અંગે સરકારશ્રીને ધ્યાન દોરવા માટે છેલ્લા 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી અને આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો કાળા વસ્ત્રો ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે.